રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ પાસે ગઈકાલે રાતે નાસ્તાના પૈસા આપવા બાબતે માથાકૂટ થઈ, જેમાં મોલડીના 5 શખ્સોએ ભરવાડ યુવાન પર છરીના ઘા ચીકી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. મળતી માહિતી અનુસાર જૂના યાર્ડમાં માલસામાન ખાલી કરવા આવેલા 5 શખ્સો અને નાસ્તાના દુકાનદાર વચ્ચે નાસ્તાના પૈસા ચૂકવવા બાબતે માથાકૂટ થઈ હતી. માથાકૂટ દરમિયાન 5 જેટલા શખ્સોએ તોડફોડ કરી, જેને અટકાવવા ગયેલા ભરવાડ યુવાન પર 5 શખ્સો છરી સાથે તૂટી પડતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત નિપજ્યું છે. હાલ પોલીસ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહી છે. રામદેવભાઈ કરીને ફરિયાદી છે, જેને એવી ફરિયાદ નોંધાવેલી કે પોતાના ભાઈ ને આ રવિભાઈએ મોત નીપજાવેલું છે. જેની તપાસ કરતા હકીકત જાણવા મળેલી કે જે મરણ દેનાર દિનેશભાઈ છે, એમનો ઝઘડો રવિ સાથે માર્કેટિંગ યાર્ડમાં ગાંઠિયાની દુકાને પૈસા ગાંઠિયાના પૈસા આપવા બાબતે ઝઘડો થયેલો, જેને છોડાવવા પડતા આ બંને વચ્ચે બોલાચાલી થયેલી. બોલાચાલીમાં તેને ગાળો આપવા ન કરતા આ રવિએ ઉશ્કેરાઈ જઈ એને મારેલું, જેથી આ દિનેશભાઈ તથા એના બધા મિત્રો સાથે મળી અને આ રવિ જ્યાં રોકાયેલો હતો તે હોટલે એ લોકો ગયેલા અને એ સૂર્યદેવ હોટલ ખાતે ગયેલા અને ત્યાં આગળ પાછી બંને વચ્ચે માથાકૂટ થતાં આ અજયભાઈનું મૃત્યુ નીપજેલું. અને આમાં મારવા માટે રવિ તથા તેના બીજા અન્ય 5 મિત્રો હતા એ હતા, જેમાંથી રવિ તથા બીજા 3 મિત્રો પકડાઈ ગયેલા છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. મૂળ કારણ શું સામે આવ્યું તપાસ? હાલ ફરિયાદીના જણાવ્યા પ્રમાણે આ માર્કેટિંગ યાર્ડમાં પહેલાં સામાન્ય બોલાચાલીનો ઝઘડો થયેલો હતો અને ગાળો આપવા રવિને ના પાડેલી એ બાબતે ઝઘડો થયેલો હતો અને પાછા આ લોકોએ ઝઘડો થયેલો અને ગાળો આપેલી એ બાબતે રવિને પાછા શોધવા માટે ગયેલા. એમાં ત્યાં આગળ પાછા રવિ મળી જતા પાછો ઉશ્કેરાટથી આ વચ્ચે પાછો ઝઘડો થયેલો અને એના આવેશમાં આવી અને આ બનાવ બનેલો હતો. હાલ એનું અમે રેકોર્ડ કઢાવેલ છે અને જો એનું કોઈ ગુનાહિત ઇતિહાસ હશે એ પૂછવા પરથી તો આપને નેક્સ્ટ મિટિંગમાં આપવામાં આવશે.